નર્મદાના નામે અનેકવાર રાજનીતિ કરી હોવાનો આક્ષેપ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું મીડિયાને સંબોધન કરતું નિવેદન સામે આવ્યું હતું. મીડિયા સમક્ષ તાકીદે એક યોજના બનાવીને 18.5 લાખ હેક્ટર જમીનને નર્મદાના નીર પહોંચાડવાની માંગણી કરી હતી. આ સિવાય તેમણે સિવિલ એવિએશન વિભાગના ડાયરેક્ટર અજય યાદવે મુખ્યમંત્રી અને રાજ્યપાલના ઉપયોગ માટેના સરકારી વિમાનો અને હેલિકોપ્ટરનો અંગત હેતુ માટે ઉપયોગ કર્યો હતો. આ મામલે પણ અધિકારી સામે યોગ્ય પગલાં ભરવાની મીડિયા સમક્ષ માંગ કરી છે. આજ ડિસ્ટ્રીબ્યુટરી માઇનોર સબ માઇનોર સહિતના લગભગ 6000 કિલોમીટર કેનાલોના કામ બાકી છે. માત્ર 60% આ પાણી આપણે આજે વિસ્તારને આપી શક્યા છે. એટલું જ નહીં, બ્રાન્ચ કેનાલો ઉપરના જે હાઇડ્રોપાવર સ્ટેશનો બનાવવાના હતા એ પણ અધૂરા છે. ભારતીય જનતા પાર્ટીએ નર્મદાના નામે અનેક વખત રાજનીતિ કરી અને કોંગ્રેસની જે સરકારો હતી એને દોષી ઠેરવી છે. પણ 27 વર્ષમાં જે કામગીરી કેનાલોની એ કોઈ પણ અડચણ વગર હતી એ પૂરી કરી શકાય એમ હતી એ પૂરી કરવામાં નિષ્ફળ ગઈ છે. અને નર્મદા યોજનાને માત્ર રાજનીતિક મુદ્દો બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અમારી માગણી છે કે તાકીદે એક યોજના બનાવીને આ 18.5 લાખ હેક્ટર જમીનને જે નર્મદાનું પાણી આપવાનું છે એ આપવાનું કામ પૂર્ણ કરે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેટલું લોલમ લોલ ચાલે છે એનો દાખલો સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જે અજય યાદવ હતા એમણે લગભગ 200 જેટલી વખત આ જે સરકારી પ્લેન અને હેલિકોપ્ટર છે એનો પોતાના વ્યક્તિગત વપરાશ માટે રાજ્યમાં અને રાજ્યની બહાર એનો ઉપયોગ કર્યો. પ્લેન કે હેલિકોપ્ટરમાં માત્ર રાજ્યપાલ અને મુખ્યમંત્રી પ્રવાસ કરતા હોય છે અને મંત્રીશ્રીઓને પણ ક્યારેક મંજૂરીથી એનો ઉપયોગ કરવા મળતો હોય છે. એની જગ્યાએ એક મહારાજાની જેમ માનીતા અધિકારીએ જેટલી વખત ઈચ્છા થાય એટલી વખત ઉડ્ડયન રાજ્ય બહાર પણ કર્યું, પોતાના વતનમાં જવા માટે પણ કર્યું. એટલું જ નહીં પણ મહાનુભાવો માટે આ હેલિકોપ્ટર અનફિટ હોવા છતાં, એવું સર્ટિફિકેટ હોવા છતાં પણ રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અનેક વખત એમાંથી એને ઉડ્ડયન કરાવ્યું અને એમનો જાન જોખમમાં મૂક્યો. છતાં માનીતા અધિકારી હતા એને માત્ર રિટાયર કરી દેવામાં આવ્યા પણ એની સામે કોઈ પગલાં લેવાયા નથી. આ ઈરાદાપૂર્વકનું માણસ જે કોઈ મહાનુભાવો કે બીજાનું મૃત્યુ થાય એવી ઘટના હતી એટલે એના ઉપર ક્રિમિનલ પ્રોસિડિંગ્સ ચલાવવા જોઈએ, પરંતુ એ માનીતા અધિકારી હોવાને કારણે એના ઉપર પગલાં લેવાતા નથી. આજે પૂરક માગણીઓની અંદર અમે એમને પગલાં લેવાની માગણી કરી છે. વિધાનસભા ગૃહમાં ચર્ચા બાદ અમદાવાદ ખાતેના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પત્રકાર